નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું સુરવી. સમાચારની શરૂઆતમાં વાત કરી તો માળીયાહાટીના રામદેવપીર મંદિરની જગ્યા ઉપર અમુક ઇસમો દ્વારા કબજો કરાતા કોળી સમાજમાં રોષ ફેલાયો છે. કોળી સમાજ દ્વારા એક રેલી યોજી આ જમીન ખુલ્લી કરવાની માંગ સાથે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ છે. માળીયાહાટીના જશાપરા વિસ્તારમાં કોળી સમાજના યુવાનો દ્વારા બેન્ડ પાર્ટી સહિતના કાર્યો દ્વારા ફંડ એકઠું કરીને રામદેવપીર મંદિર બનાવવામાં આવ્યું હતું, જેની નજીક મોટી ખુલ્લી જગ્યા છે, જેમાં કોળી સમાજ તથા ભાવિકો દ્વારા બટુક ભોજન અને ભોજન સંતવાણી જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ આ જમીનમાં ખરાબી હોવાથી યુવાનો દ્વારા જાત મહેનતથી સમથળ અને વ્યવસ્થિત ગ્રાઉન્ડ જેવી જગ્યા કરાઈ હતી, જેના પર અમુક લોકોએ ગેરકાયદેસર કબજો કરી પોતાની જમીન હોવાનું જાહેર કરતા સમાજના આગેવાનોએ મધ્યસ્થી જમીન ખુલ્લી કરવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ જમીન ખુલ્લી કરવા ન માંગતા હોવાથી તાલુકા કોળી સમાજ દ્વારા આજે એક રેલી યોજી આ જમીન ખુલ્લી કરવાની માંગ સાથે પોલીસ, રેવન્યુ મંત્રી, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીની લેખિતમાં રજૂઆત કરાઈ હતી. તેમજ તાત્કાલિક જમીન ખુલ્લી કરવાની માંગ કરી છે, અન્યથા ના છૂટકે ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી છે. હવે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય થાય તેની રાહ જોવાઈ રહી છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.